गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज धोरण चार विषय गुजराती पाठ बे तेने ते उगशे एवो पाठ छे। हवे विद्यार्थी मित्रों तमने थाशे उगशे एटले शुं? तो अमुक पक्षीओना माथे शुं होय छे? कलगी होय छे। तो कया पक्षीओना माथे कलगी होय छे ए तमारे शोधवानी। एना पहेला आपणे गीतड़ू गाईए। गीतड़ू एटले गीत। गीत छे चाल अपने फरवा जाइए झाड़ पाड़ने मळवा जाइए, चाल अपने फरवा जाइए झाड़ पाड़ने मळवा जाइए, चाल अपने फरवा जाइए हरणा पासे हळवा जाइए, झरणा पासे दौड़ी जाइए फूलड़ा साथे रमवा जाइए, चाल अपने फरवा जाइए आंबा डाड़े झूलवा जाइए, नदी किनारे भमवा जाइए हाथ हाम भरी ने तरवा जाइए, चाल अपने फरवा जाइए। विद्यार्थी मित्रों हवे पछी एक रमत छे। रमत छे पक्षी उड़े फरे। तमे शाळाना वर्गमां पण शीख्या छो पक्षी उड़े फर, पण आमां थोड़ुंक अलग छे। ज्यारे पक्षीनुं नाम लो बोले शिक्षक अने तमे फर बोलता था, एनी जग्याए कोई एम के भैंस उड़े त्यारे तमारे फर बोलवानुं, पक्षी उड़े त्यारे फर बोलवानुं नथी। तो तमे तमारा मित्रों साथे आ रमत रमवानी, पक्षी उड़े फररवानी। પણ પક્ષી ઉડે ત્યારે ફર બોલવાનું નથી। જે વિદ્યાર્થી પક્ષી ઉડે ફર એમ બોલશે એ આઉટ ગણાશે અને એ પક્ષીનું નામ એને બોલવાનું રહેશે। ત્યારબાદ એક સરસ વાર્તા છે કુકડીની, એ તમે પાઠ્ય પુસ્તકમાં વાંચશો, હું તમને ફરી મળીશ ત્યારે આ વાર્તા કહીશ। એનામાં આ એક સ્વાધ્યાય જેવું છે, એમાં તમે પક્ષી ઉડે ફર જે રમત રમો છો એમાં બે પ્રશ્નના જવાબ લખવાના છે। તમારી આસપાસ ઉડતા પક્ષીના નામ લખવાના અને એ પક્ષી કેમ બોલે। દાખલા તરીકે ચકલી, તો ચકલી બોલે ચી ચી, તમારે એમ લખવાનું। જે જે પક્ષીના નામ લખ્યા એની સામે તમે એનો અવાજ એમાં લખવાનો છે। પછી એક હું તમને ચિત્ર બતાવું છું, જોડીમાં બેસો અને જે શબ્દમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો। તમારે આ બે ચિત્રો જોવાના અને એમાં આ એક આ પેરેગ્રાફ લખ્યો છે, એ પેરેગ્રાફમાં જ્યાં તમને ભૂલ દેખાય એમાં તમારે લીટી કરવાની છે। તમારે આ બે ચિત્રો સરખાવવાના, એ ચિત્ર સરખાવીને જ્યાં તમને ભૂલ દેખાય ત્યાં તમારે લીટી કરવાની છે। તમે બરાબર આ પેરેગ્રાફ વાંચશો અને આ ચિત્રને બરાબર તફાવત જોશો તો તમને સમજાશે જ્યાં એમાં ભૂલ છે અમુક અમુક જગ્યાએ ત્યાં તમારે મને લીટી કરીને બતાવવાની છે। પછી તમને હું બીજું ચિત્ર બતાવું છું, આ ચિત્રમાં શું સરખું છે અને શું જુદું પડે છે એ તમારે તમારી નોટમાં લખવાનું છે। આ બે ચિત્ર જોવાના, આ બે ચિત્રમાં સરખું શું છે એ તમે ચિત્ર બરાબર જોશો એટલે તમને સમજાશે કે આમાં સરખું શું છે અને અલગ શું પડે છે, જુદું શું પડે છે એ તમારે નોટમાં, આમાં તો જગ્યા આપેલી છે પણ તમારી નોટમાં આનો તફાવત લખશો, આમાં શું સરખું છે અને શું અલગ પડે છે। તો તમારી નોટમાં તમારી આજુબાજુ રહેતા પક્ષીના નામ અને એનો અવાજ અને કોના માથા પર કલગી છે એ તમારે તમારી નોટમાં લખવાનું છે। નમસ્કાર।